આજે અહીંયા આપણા જૂની પેઢીના ભજનીક જેને એક નોખો કેડો પાડ્યો હતો આ ભજન પરંપરા પરંપરાની અંદર જેની એક અલગ સ્ટાઇલ આગવી ઓળખ એવા અડાબીડ ગાયક મારા વડીલ બંધો કીર્તિદાન ભાઈએ જે વાત કરી ને કે કલાકાર અમર હોય છે કલાકાર કોઈ દી મરતો નથી પૂજ્ય ઇન્દ્રપારતી બાપુએ જે વાત કરી કે આ એક જગ્યા ખાલી પડી ગઈ વર્તમાન સમયમાં જગમાલભાઈની કોઈ જગ્યા લઈ શકે એવો કોઈ આર્ટિસ્ટ દેખાતો નથી જેમ ભજનના ભીષ્મ નારાયણ બાપુની જગ્યા ખાલી થઈ બાપુ બાપુની એમ જગમાલભાઈ ની પણ જગ્યા ખાલી પડી ગઈ પણ આપણે બધા ભાગશાળી છીએ કે એમના રેકોર્ડિંગ સાંભળશું ને તોય પણ એમાંથી કોઈક નવો આર્ટિસ્ટ આ મેદાનમાં આવશે ઇન્દ્રભારતી બાપુએ કીધું કે હવે જો જોવા જઈએ જૂની પેઢીના ભજનીકોમાંથી આરાધકોમાંથી આપણા આદરણીય વંદનીય લખમણ બાપુ છે હવે આપણે એમને હાચવવાના છે ભજન દુનિયાની અંદર આ ભજનીકોએ જે પોતાનું યોગદાન આપ્યું છે એ એનો કોઈ પાર નથી એટલો હવે ખાલી સ્ટેજ ઉપર બેઠા હોય ને એ જ સંતવાણીની શોભા છે એટલે વંદનીય જગમલભાઈના દિવ્ય આત્માને આ શબ્દરૂપી પુષ્પાંજલિ આપી અને એમના જ્યાં પણ આ દિવ્ય ચેતના આત્મા એમનો હોય એને મા જગદંબા દિવ્ય ગતિ આપે એ જ સાથે મારા શબ્દોને વિરમું છું બાપુ જનાનંદી પાલુ ભગતે બહુ સરસ પોતે રજૂઆત કરી વાત કરી હવે આપણી સમક્ષ પૂજ્યશ્રી ઇન્દ્રભારતી બાપુએ

ધીરુ 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 ભજન હાયલું આવતું હોય ને એવું ચિત્ર દેખાતું માત્ર પોતે હાઈલ આવતા હોય તો આમ ભજનનો નો ધોધ પડ્યો આવતો હોય ને આવ તારા ગજે હેઠા મૂકી અને ભજન મૂકી અને વરવા અરે નવ લખ તારા નીચે બેઠો અરે તું ક્યાં તુંબડે તરવા આઈ તો ચૌદ ભવનનો નાથ આવે અરે ચપટી ધૂળની પ્રીતે અરે વજન કરે

ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ ને વિનંતી કરશું કે એમને મોજ આવે એવા સરસ મજાના ભજનો લઈ આપણી સમક્ષ ભાઈ શ્રી બિરજુભાઈ બારોટ પધારો બાપ